હેલો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ભારતના બંધારણની ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝ જોઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે મૂળભૂત ફરજોની વાત કરવાના છીએ. એટલે કે ભારતના બંધારણની મૂળભૂત ફરજોમાંથી આવતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા આજે કરવાના છીએ. તો ચાલો આજનું લેક્ચર ચાલુ કરીએ. પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ચાલો આજનું લેક્ચર ચાલુ કરીએ. તો જોઈએ તો ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણમાં ભાગ 4 એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણના અનુચ્છેદ 51 એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે. તો ભારતના બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. તો કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો 42મો બંધારણીય સુધારો 1976 થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો 42મો બંધારણીય સુધારો 1976 થી ભારતના બંધારણમાં કુલ 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો સુવર્ણસિંહ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. તો 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. તો 11મી મૂળભૂત ફરજ 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા ઉમેરવામાં આવી. તો મૂળભૂત ફરજો માંગ કોના ઉપર લાગુ પડે છે. તો મૂળભૂત ફરજોની માંગ ભારતના નાગરિકો ઉપર લાગુ પડે છે. તો કયા દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. તો 6 જાન્યુઆરીનો દિવસ એ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો 10 ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવી છે. તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા દેશ પાસેથી લેવામાં આવી છે. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.